સુરતના લિંબાયતની અંદર ખાનગી સ્કૂલ સામે આરોપ લાગ્યા છે. અહીં શિક્ષકો સ્કૂલને તાળા મારી પ્રવાસે ગયા હોવાનો આરોપ. શિક્ષકો પ્રવાસે ગયા હોવાથી શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. અચાનક જ સંચાલકો રજા આપી પ્રવાસે જતા રહેતા વાલીઓની અંદર રોષ. ખાનગી શાળા સામે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. શાળાની ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવા વાલીઓ માંગ કરી રહ્યા છે. તો સુરતમાં લિંબાયતની ખાનગી સ્કૂલ સામે આરોપ. શિક્ષકો સ્કૂલને તાળા મારી અને પ્રવાસે ગયા હોવાનો આરોપ. શિક્ષકો પ્રવાસે ગયા હોવાથી શાળાના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી. શાળાના શૈક્ષણિક સ્ટાફને પિકનિક બનાવવા માટે લઈ જવામાં આવ્યા અને એ પિકનિક બનાવવાના કારણે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓને તારીખ 9 થી લઈને 14 સુધીની રજા આપવામાં આવી. વર્ગો બંધ કરવામાં આવ્યા અને 10 તારીખથી ધોરણ 10ના વર્ગો પણ બંધ કરવામાં આવ્યા. એટલા માટે કે ધોરણ 10ના શૈક્ષણિક સ્ટાફને પણ એ લોકો સાથે પિકનિક કરવા ગયા છે. આવી રીતે ખાનગી શાળાના સંચાલકો કે જેઓ પોતાના નિર્ણયો કે પોતાના કાયદા સમજતા હોય, ગુજરાત સરકારને એમને કોઈ કાયદા કે કોઈ કાર્યક્ષેત્રમાં ના હોતા હોય એવી રીતે મનથી નિર્ણય કરતા હોય એ સાવ ખોટું છે. અને વાલીઓને મને એના સંદર્ભે ફરિયાદ મળી હતી અને હું વાલીઓના ફરિયાદ સંદર્ભે મેં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. એમના તરફથી એટલું વિશ્વાસ આપવામાં આવ્યો કે એ લોકો તાત્કાલિક સ્થળ તપાસ કરશે અને એ શાળાના પ્રિન્સિપાલને લેખિતમાં ખુલાસો પૂછશે.